સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે 30 દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને 5-7 મે દરમિયાન યોજાઈ રહેલી આ શિબિરમાં દેશના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, સચિવો, તબીબી નિષ્ણાતો સહભાગી બન્યા છે. મુખ્યમંત્રીએ શિબિરના ઉદઘાટન સત્રને સંબોધતા જણાવ્યું કે આઝાદીનો અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે, જેના ઉપલક્ષમાં એકતાનગર ખાતે તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ, રાજ્ય અને કેન્દ્રીય મંત્રીગણ, તજજ્ઞો દ્વારા દેશની આરોગ્ય સેવા સંસ્થા, સ્વાસ્થ્ય ચિકિત્સા પદ્ધતિઓ, આયુર્વેદ, આયુષ આયોગને વ્યાપક અને બહેતર બનાવવા વિચાર મંથનના સંયુક્ત પ્રયાસો હાથ ધરાયા છે. બદલાતા સમય સાથે ગુજરાતના આરોગ્ય માળખાને સુદૃઢ કરી આરોગ્ય સેવાઓમાં અમૂલ્ય પરિવર્તન કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, એમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાતમાં અનેકવિધ યોજનાઓના અસરકારક અમલીકરણથી વર્ષ 2020-21માં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, નીતિ આયોગ, ઇન્ડેક્સ આરોગ્ય અને સુખાકારીમાં ગુજરાત રાજ્ય 86 સ્કોર સાથે સમગ્ર દેશમાં મોટા રાજ્યમાં પ્રથમ ક્રમે છે. નવજાત શિશુથી માંડીને વરિષ્ઠ નાગરિક સુધીના તમામ લોકો સ્વસ્થ તંદુરસ્ત રહે એવી સઘન આરોગ્ય સુવિધા સેવાઓ માટે આ વર્ષના બજેટમાં રૂપિયા 12,240 કરોડ ફાળવ્યા છે. ગુજરાત સરકારે આરોગ્ય સંસ્થાઓમાં ટેલી રેડિયોલોજી, ટેલી આઈસીયુ, ટેલી મેડિસિન અને ટેલી મેન્ટલ હેલ્થની સેવાઓ માટે બજેટમાં રૂપિયા 2 કરોડની જોગવાઈ કરી છે, એમ જણાવી ગુજરાત સરકાર ગરીબમાં ગરીબ માનવીને પણ શ્રેષ્ઠતમ આરોગ્ય સેવા મળે તે માટે પ્રતિબદ્ધ હોવાનું મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાત સરકારે પીએમજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્યમાન ભારત અને મા તથા મા વાત્સલ્ય યોજનાને જોડીને પીએમજેમા યોજના હેઠળ ગુજરાતના અંદાજિત 2.25 કરોડના નાગરિકોને આરોગ્ય કવચ આપ્યું છે. દેશને એક કરનારા સરદાર સાહેબની વિશાળ પ્રતિમાના સાનિધ્યમાં પ્રથમ વખત સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની 14મી બેઠક અંતર્ગત 3 દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું ગુજરાત રાજ્ય યજમાન બન્યું છે. તેનો હર્ષ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે બેસ્ટ પ્રેક્ટિસના સત્ર થકી આપણે સૌ રાજ્યોએ આરોગ્ય ક્ષેત્રમાં કરેલા ઉત્તમ કાર્યોથી અને વિચારોના આદાન પ્રદાનથી હેલ્થ સેક્ટરમાં ફળદાયી પરિણામો મેળવી શકીશું. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ 3 દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરના પ્રારંભિક સેશનમાં કહ્યું કે કેન્દ્ર અને રાજ્યના સંયુક્ત પ્રયાસથી સ્વસ્થ ભારતના નિર્માણ તરફની પહેલ આજે ચિંતન શિબિરમાં હાથ ધરવામાં આવી છે. મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ચિંતન શિબિરમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવેલા આરોગ્ય મંત્રી તેમજ આરોગ્ય અગ્રણીઓને આરોગ્ય વિષયક સેવાઓ, સુવિધાઓ પર પરસ્પર સુમેળ સાધીને રાજ્ય અને સમગ્ર દેશમાં આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ વ્યવસ્થાપનના વિચારોનું ચિંતન કરીને તેનું મંથન કરવા આહ્વાન કર્યું હતું. દીપક જગતાપ, જેલેસ ટીવી, રાજપીપરા. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1,
સાંજે 4 થી 6 રવિવારે ફક્ત ઇમરજન્સી પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ LIC ની સામે એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા